ગુજરાતના અનેક ગામોમાં ઉનાળો આવતાની સાથે જ પાણીની તંગી શરૂ થઈ જતી હોય છે. ક્યાં ખેતી માટે પાણી નથી તો અનેક ગામોમાં લોકોને પીવાના પાણી માટે માઇલો દૂર સુધી ચાલીને જવું પડે છે. પરંતુ આજે વાત એક એવા ગામની જેણે જાતે જ પોતાની પાણીની સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે. હવે આજે અમારો કા પાંચમો મહિનો આવી ગયો. પાંચમા મહિનામાં હજી પાણી નથી, પુષ્કળ ભર્યું છે. અને અમારા પાંચમા મહિનાની 20 તારીખેથી નવું વાવેતર થઈ છે, મગફળી કપાસ, તોય પાણી ખૂટે એમ નથી. આ પડતા બધા વોટરશેડના બંધ બાંધવાના, તળાવ બનાવવાના, આ તળાવ બન્યા છે એનું પાણી હરવા જમી જમીન બધું નદીમાં આવે, નદીમાં આવી એકત્ર ભેગું થાય અને અહીંયાથી ઉપર તો એ લોકો અહીંયા ઉપાડે, પણ હવે જમીનમાં ઊંડે નથી બેવાય, પાણી બધું ભેગું થઈને અમને ઉપયોગ આવે છે. અત્યારે સારું છે હંધાઈથી, પણ પહેલાં 20-25 વર્ષ અમાર તો અમે વાટકેથી પાણી ભરતા નદીએથી, અને આખો દી પાણી ભરવામાં જ જતું. અત્યારે બધામાં સારું હંધાઈ માટે આ તળાવડા બધાય થયા, ચેકડેમ બધાય થયા, બધા કરી દીધા, એ બધું સારામાં સારું છે. અત્યારે બધા સુખી જ છે. આ વાત છે મોરબી જિલ્લાના ચાચાપર ગામની, જ્યાં ભર ઉનાળે પણ ચેકડેમ ભરેલા છે અને ચારે તરફ લીલોતરી લહેરાઈ રહી છે. પરંતુ એક સમયે પાણીની ભયંકર તંગીનો સામનો કરતા આ ગામે કેવી રીતે ખુદે જ પોતાની સમસ્યાનો ઉકેલ કાઢી લીધો. 86 ની સાલમાં હું સરપંચ થયેલો, એ વખત પાણીની સમસ્યા, દુષ્કાળ હતો 86 નો, એટલે માણસને પાણી નહોતું મળતું, ઢોરને પાણીની તકલીફ હતી. ત્યાર પછી હરવે આ વર્ષો સારા આવ્યા અને આમ કરતાં કરતાં ગામની અંદર લાઇટું આવી, ઇલેક્ટ્રિક આવી, એટલે અમે બોર કરવા માંડ્યા. બોરનું પાણી આવ્યું, ત્યાંથી થોડું થોડું ખેતી આગળ વધી. નહીંતર અમારા કંઈ એન્જિન હતા તો પણ કૂવાના તળ 25-30 ફૂટ હોય એટલે એ ખલાસ થઈ જતા. પછી હરવે અમારે ત્યાંથી શું હતું, તેથી અમે ગામની બાજુમાં રેતીમાં વીડા ગાળતા અને વીડામાંથી બૈરાઉ પાણી ભરી જતા. પછી 86 ની સાલમાં દુષ્કાળની અંદર અમે રાહત કામ કર્યું. એક તળાવ બનાવ્યું છે, અહીં તળાવ બનાવ્યું છે. હું સરપંચ હતો ત્યારે અમે એક જેસાવાનું તળાવ બનાવ્યું. ત્યાર પછી હરવે હરવે આ બધી વસ્તુ આવતી ગઈ અને એમ કરતાં કરતાં આ 97-98માં ઓર પટેલે આ ચાલુ કર્યું વોટરશેડ આનું પાણીનું. અત્યારે ચાચાપરના તમામ ખેડૂતની જમીન વાવેતર કરવું હોય તો ઉગી જાય એમ છે, અને પ્રગતિશીલ આર્થિક રીતે બધા ખેડૂતો અત્યારે ચાચાપરના સદર થયેલ છે. 2 દાયકા પહેલા આ ગામના વતની ઓધવજીભાઈ પટેલે પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવાનું નક્કી કર્યું. લોકો પાણીની અછતને કારણે ગામ છોડીને ન જાય એ માટે તળાવ અને ચેકડેમ બનાવવાની શરૂઆત કરી. તેમની શરૂઆતે આજે આ ગામને લીલુંછમ બનાવી દીધું છે. મોરબી એ એવી એક જગ્યાએ, એવા એક લોકેશન છે જે કચ્છના સીમાડે આવેલું છે. 1995ની આસપાસ આપણે જોશી તો સૌરાષ્ટ્રની અંદર બહુ ઓછા વરસાદો હતા અને ત્યારે નર્મદાનું પાણી બી કોઈ પણ જગ્યાએ મળતું નહીં, અને ઉનાળાના સમયમાં તમે જોશો તો ઇવન પીવાના પાણી બી આપણ લોકોને મળતા નહીં. એટલે લોકો ધીરે ધીરે આપણા સૌરાષ્ટ્રમાંથી, એટલે મોરબીમાંથી અને સૌરાષ્ટ્રમાંથી લોકો ધીરે ધીરે હિજરત કરવા માંડ્યા. હવે એ ટાઈમમાં મારા ફાધર, એટલે ઓધવજીભાઈ કરીને જે મારા ફાધર છે, જેઓએ અજંતાની સ્થાપના કરેલી, એમને એક વિચાર આવ્યો કે કેમ નહીં હું મારા વિસ્તારને થોડું, લોકોને ખેતીવાડી એગ્રીકલ્ચરમાં પહેલું મળે, કામ મળે, એના માટે કંઈક કરું. એટલે સૌથી પહેલાં અમે લોકોએ અમારું પોતાનું નેટિવ ગામ છે જે ચાચાપર ગામ કરીને છે, એ ગામની અંદર એક પ્રાયોગિક ધોરણે આ એક વસ્તુ ચાલુ કરી. એમાં એ રીતની આખી સિસ્ટમ કરી કે ગામના લોકોને બોલાવ્યા, જે જગ્યાએ ચેકડેમ કરવાનું હોય એમાં ટેકનિકલ અને એન્જિનિયર લોકો પાસે સર્વે કરાવ્યો, એ લોકોને એ રીતે સમજાવવામાં આવ્યા કે 20% એટલે કંઈક લેબર વર્ક છે એ લોકો તમે કરો, અને જે એની અંદર લોખંડ, સિમેન્ટ અને કપચી રેતી જે વપરાય એ અમે અમારા ટ્રસ્ટમાંથી આપવા માંડ્યા, અને એ રીતે એક વર્ક ચાલુ કર્યું. અને ધીરે ધીરે ચાચાપરની અંદર જ આવા 8-10 અમે લોકોએ ચેકડેમો બનાવ્યા. પાણીની સમસ્યાનો અનોખો ઉકેલ લાવનારી આ કહાણી અનેક લોકો માટે પ્રેરણારૂપ બની છે.